finishes off in style. A magnificent strike into the crowd. શું ક્રિકેટનો વધુ એક યુગ આથમવાની તૈયારી કરી રહ્યો છે? સચિન એરા પછી જેન્ટલમેનની આ રમતમાં આવેલો ધોની એરા પણ હવે અસ્ત થવાની સંભાવના છે. વર્લ્ડ કપની સેમિફાઇનલ અને જો એ જીતી લઈએ તો ફાઇનલ મહાન ક્રિકેટર અને જેન્ટલમેન મહેન્દ્રસિંહ ધોનીની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ હશે. અને કદાચ એવું થશે તો મહેન્દ્રસિંહ ધોનીની ક્રિકેટ ક્ષેત્રે એ ભવ્ય વિદાય ગણાશે. નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો ક્રિકેટ વર્લ્ડ કપ 2019 અને હું છું દીપક આસર. બીસીસીઆઈના સૂત્રોનું માનીએ તો એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની જે અંતિમ મેચ હશે તે MS ધોનીની પણ અંતિમ મેચ હશે. જો ભારતીય ટીમ ફાઇનલ માટે ક્વોલિફાઈ થશે અને 14 જુલાઈએ લોર્ડ્સમાં વિશ્વકપ જીતી લેશે તો એ ભારતના મહાન ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની માટે ક્યારેય ન ભૂલી શકાય એવી ક્ષણ હશે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ એજન્સી PTIને કંઈક આવું જણાવ્યું હતું. તેમનું કહેવું છે કે મહેન્દ્રસિંહ ધોની વિશે કોઈ કંઈ ન કહી શકે, પણ એવી કોઈ સંભાવના નથી કે વિશ્વકપ પછી ધોની ભારત માટે રમવાનું ચાલુ રાખે. ધોનીએ ત્રણેય ફોર્મેટમાંથી કપ્તાની છોડવાનો નિર્ણય પણ અચાનક જ લીધો હતો, ત્યારે તેના રિટાયરમેન્ટ માટે અત્યારથી ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે. હાલની સિલેક્શન કમિટી ઓક્ટોબરમાં થનારી એન્યુઅલ મિટિંગ સુધી રહેશે, ત્યાર પછી નેક્સ્ટ યર ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપને નજરમાં રાખીને તેમાં ફેરબદલ થવાની સંભાવના છે. હાલ ટીમ ઇન્ડિયા સેમિફાઇનલ માટે ક્વોલિફાઈ થઈ ગયો હતી. આ વિષય પર કોઈ બોલવા માગતું નથી, બધું ધ્યાન સેમિફાઇનલ પર કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી ધોનીના વર્લ્ડ કપમાં પરફોર્મન્સની વાત કરીએ તો માહીએ 7 મેચમાં 93થી વધારેની સ્ટ્રાઇક રેટ સાથે કુલ 223 રન કર્યા છે. છતાં ઘણાનું કહેવું છે કે બેટિંગમાં ધોનીની ઈચ્છા શક્તિની કમી આ વર્લ્ડ કપમાં ઉડીને આંખે વળગી રહી છે. અમુક એક્સપર્ટનું તો ત્યાં સુધી કહેવું છે કે ફિનિશરના રૂપમાં ધોનીની જે ઇમેજ ઊભી થઈ છે એ હજુ સુધી વર્લ્ડ કપમાં જોવા મળી નથી. આપણે ધોનીને હંમેશા મેચ ફિનિશર જોયો છે, પણ વર્લ્ડ કપમાં એ છબી હજુ સુધી સામે આવી નથી. સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીએ પણ ધોનીની બેટિંગ કરવાના વલણની ટીકા કરી હતી. પરિણામે BCCI જાણે છે કે તે હવે પછી તેમના ફેવરિટ કેપ્ટનને આગળ રમાડી શકશે નહીં. ધોનીનું વિશ્વ ક્રિકેટમાં મોટું યોગદાન રહ્યું છે અને પરિણામે આ ક્ષેત્રે ધોનીને પણ અપાર સફળતા અને સન્માન આપ્યું છે. એટલા માટે જ દરેક ક્રિકેટર પ્રેસ કોન્ફરન્સમાં પણ ધોનીના વખાણ કરી તેનો પક્ષ લેવાની કોશિશ કરતા રહે છે. તમને યાદ હશે, ધોનીની ઇંગ્લેન્ડ સામેની બેટિંગને લઈને થયેલી ટીકા પછી વિરાટ કોહલીએ ધોનીનો પક્ષ લઈને એવું કહ્યું હતું કે ખૂબ જ સિનિયર પ્લેયર છે અને ધોનીને ખબર હતી કે ઇંગ્લેન્ડ સામે તેણે કેવું રમવાનું છે. જો વર્લ્ડ કપ પછી માહી નિવૃત્તિ લઈ લેશે તો સચિન તેંડુલકર પછી શરૂ થયેલો ક્રિકેટનો એક યુગ અસ્ત થઈ જશે. ઇતિહાસના પાનાઓમાં આ યુગ ધકેલાઈ જશે અને સ્કોરબોર્ડની પાછળ ખોવાઈ જશે. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે દિલોકસત્તા.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.